જય શ્રી સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરાતલ પર પધારી અનેકવિધ લીલાઓ કરીને પોતાના પ્રેમી ભક્તોને ખૂબ જ સુખ આપ્યું. આ ભૂમંડળ ઉપર ઉપાસના ભક્તિનો પ્રવાહ અવિરત ઉન્નત રહે તે માટે પોતાના જ સ્વહસ્તે 6-6 શિખરબદ્ધ મંદિરોની સ્થાપના કરાવી, તેમાં બાથમાં ઘાલીને દેવોની સ્થાપના કરી. એ જ મહાન 6 ધામોમાં આવેલું એક તીર્થધામ એટલે ગરવા ગિરનારની ગોદમાં આવેલ ને સુરતની પાવન ભૂમિને તીર્થત્વ પ્રદાન કરતું શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢ. અહીં ભગવાન શ્રી હરિએ પોતે પધરાવેલા દેવો શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડરાય, શ્રી ત્રિકમરાય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી તેમજ ઉપાસ્ય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ તથા યોગી વર્ય ગુરુદેવ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયમાં સર્વપ્રથમ પ્રવર્તાવેલ ભગવાન શ્રી હરિની મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી હજારો ભક્તો આવે છે. દર્શનાર્થી ભગવાનના ભાવિક ભક્તોનો અપાર મહિમા સમજનારા શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના દેવ આચાર્ય સંત હરિભક્ત પક્ષ પેનલના ટ્રસ્ટી મંડળે તે તમામ ભક્તોને પૂર્ણ સુવિધા પ્રાપ્ત થાય અને તેમનો રાજીપો મળે તો સ્વયં ભગવાન શ્રી હરિ રાજી થાય એવી શુભ ભાવનાથી યથાશક્તિ બધી જ વ્યવસ્થા કરી છે અને કરી રહ્યું છે. આવનારા ભક્તોને રાત્રિ નિવાસ તેમજ સ્નાન પૂજાદિકની સાનુકૂળતા થાય તે માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડ ત્રિકમરાયજી, શ્રી સિદ્ધેશ્વર એમ 4-4 યાત્રિક ભુવનના નિર્માણ કર્યા છે. તેમજ આ યાત્રિક ભવનમાં પાણીની વ્યવસ્થા માટે ભૂગર્ભમાં 3,00,000 લીટર અને બહાર પણ 2,00,000 લીટર પાણીના વિશાળ જથ્થાના સંગ્રહ માટે ઊંચી ટાંકીની વ્યવસ્થા કરેલ છે. આવનાર તમામ ભક્તોને પ્રભુનો પ્રસાદ ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય અને શાંતિથી એ પ્રસાદનો સ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ દેવ આચાર્ય સંત હરિભક્ત પક્ષ પેનલના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવેલ છે. અને હા, ઉતારા તેમજ ભોજનની તમામ વ્યવસ્થા દર્શનાર્થી ભક્તોને એકદમ વિના મૂલ્યે અને નિઃસ્વાર્થ ભાવથી ટેમ્પલ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢના ગગનચુંબી શિખરોને સુવર્ણ મંડિત કરેલ છે તથા નિજ મંદિરના સ્તંભોને 2 નમૂન નકશીયુક્ત વ્હાઇટ ગોલ્ડ મકરાણા માર્બલથી સુરક્ષિત તથા સુશોભિત કરવામાં આવેલ છે. ઉત્તુંગ મંદિરમાં જવા માટે દિવ્યાંગો તેમજ અશક્ત વ્યક્તિઓને સુવિધા રહે એટલે આધુનિક લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ષડ અંગી સંપ્રદાય રૂપી સત્સંગ એક મગમગતો બગીચો છે. તમામ સંતો એ બગીચાના માળી છે કે જેઓ કથા વાર્તા રૂપી ખાતર પાણીથી આ સત્સંગ બાગને નવ પલ્લવિત રાખે છે. આવા કર્મનિષ્ઠ સંતોને ઉતારાની યોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય તે માટે અદ્યતન સુવિધાએ યુક્ત નૂતન સંત નિવાસ પણ દેવ આચાર્ય સંત હરિભક્ત પક્ષ પેનલના ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાન અનેક વસ્તુ પદાર્થો એમના ઉપયોગમાં આવ્યા અને મહાન પ્રસાદી ભૂત થઈને દર્શનીય બન્યા.
આવી પ્રસાદી ભૂત અનેક વસ્તુ સામગ્રીને ચિરકાળ સુધી એ જ મૂળ સ્વરૂપમાં દર્શનાર્થી ભક્તોને સુખેથી દર્શન થાય અને ભગવાન શ્રી હરિના જીવનકાળની સ્મૃતિ કરી શકે એ માટે નૂતન ભવનનું નિર્માણ પણ આજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. નગરની શોભાની સાથે મંદિરની પણ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ માટે શહેરના સાર્વજનિક સોનાપુરીના ભવ્ય ગેટનું નિર્માણ પણ અહીંના કર્મનિષ્ઠ ટ્રસ્ટી મંડળે જ કરાવ્યું છે. શ્રી રાધા રમણ દેવની છત્ર છાયામાં વસતા જરૂરિયાતમંદ ભક્તોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય તથા શારીરિક બીમારીથી પીડિતો માટે મેડિકલ ખર્ચની પણ વ્યવસ્થા કરેલ છે. આ તો થઈ ભૌતિક પ્રગતિની વાત, પણ ભૌતિક પ્રગતિની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિના પણ અનેકવિધ કાર્યક્રમો આ ટ્રસ્ટી મંડળે કર્યા છે. જેવા કે શ્રી રાધારમણ દેવના તાબાના શહેરોમાં કે ગામડાઓમાં નૂતન મંદિરોના નિર્માણનું કાર્ય તથા જીર્ણ થયેલા મંદિરોના જીર્ણોદ્ધારનું કાર્ય, તેમજ નૂતન વર્ષમાં દેવોને અન્નકૂટનો ભોગ ધરાવવો અને તે અન્નકૂટનો પ્રસાદ શ્રી રાધારમણ દેવની છત્ર છાયામાં વસતા તમામ ભક્તોના ઘર ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા, હરિભક્તોના સત્સંગની અભિવૃદ્ધિને માટે દર વર્ષે કથા પારાયણોનું આયોજન તથા ગામડાઓમાં સત્સંગ સભાઓ તેમજ ભવ્ય શાકોત્સવનું આયોજન તથા અખંડ ધૂનનું આયોજન, દર વર્ષે દેવોના પાટોત્સવ, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઉદ્ઘોષના 210 વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવનું આયોજન થયું, જે અંતર્ગત 730 કરોડ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું લેખન થયું, જેના પુરસ્ચરણ રૂપે 600 કુંડીય શ્રી હરિયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવે, જેમાં 730 કરોડ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના દશાંશ જપની આહુતિઓ આપવામાં આવી હતી તથા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના લેખનનો તથા 108 હિન્દુસ્તાની શાસ્ત્રીય રાગોમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂનના ગાનનો તથા 22,000 જેટલા વ્યક્તિએ કરેલ નેત્રદાનનો અને એકી સાથે 352 હરિભક્તોએ કરેલ દેહદાનના 4-4 રેકોર્ડ પણ નોંધાયેલા છે. આ ઉપરાંત યુવાનોમાં પણ સત્સંગના ઉત્કર્ષ માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ દ્વારા થતા આવા અસંખ્ય સેવાના કાર્યોની સુવાસથી વિશ્વમાં કોઈ નાથી પણ છૂપી નથી. આ મંદિરના મહંત શ્રી તથા ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ આ ષડઅંગી સંપ્રદાયની નિસ્વાર્થ સેવાને જ પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય સંતો, હરિભક્તો તેમજ મંદિરમાં દર્શનાર્થે આવનાર તમામ ભાવિકોનો રાજીપો મળે તથા મંદિરની મુલાકાત લેનાર કોઈ પણને શાંતિની અનુભૂતિ થાય અને પોતાપણાનો અહેસાસ થાય, એ જ ભગવાન શ્રી હરિનો સાક્ષાત્કાર છે. એવી ઉચ્ચ ભાવનાથી મંદિરના તમામ પદાધિકારીઓ પોતાની સેવા બજાવી રહ્યા છે અને આ સોરઠના ધીંગા ધણી શ્રી રાધારમણ દેવની છત્ર છાયામાં એમના દ્વારા ચિરકાળ સુધી આવા મહાન કાર્યો થતા રહે અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઉજ્જવળ કીર્તિ દિગંતમાં વ્યાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં અભ્યર્થના. જય શ્રી સ્વામિનારાયણ.